વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર. વાઘોડિયાના કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડનો પ્રચાર. બાજવા ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો. આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે મુલાકાત કરી. ખરાબ રોડ, પાણીની સમસ્યા અંગે લોકોએ રજૂઆત કરી. સત્યજીતસિંહ ગાયકવાડે ભાજપ પર પ્રહાર કર્યા. 30 વર્ષથી ભાજપના ધારાસભ્ય છતાં પણ રોડ રસ્તાના ઠેકાણા નથી. હજી લોકોને પીવાનું કે વપરાશ માટેનું પાણી મળતું નથી. કહ્યું કે ધારાસભ્ય બનીશ તો સૌ પ્રથમ રોડ રસ્તા બનાવીશ અને પીવાનું પાણી આપીશ. વાઘોડિયામાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે તેવું સત્યજીતસિંહ કહ્યું. વાઘોડિયા વિધાનસભા બેઠક આ વખતે વડોદરા જિલ્લામાં સૌથી રસપ્રદ બેઠક બની ગઈ છે, કારણ કે વાઘોડિયા બેઠક પર ચતુષ્કોણીય જંગ છે અને તેમાં કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડ અત્યારે આપ જોઈ શકો છો કઈ રીતના વાઘોડિયાના બાજવા જે ગામ છે ત્યાં મત માંગવા માટે આવ્યા છે. એક તરફ હું રોડ બતાવીશ કે આપ જે રોડની સ્થિતિ છે એ જોઈ શકો છો કે રોડની કેટલી બદતર હાલત છે, અને બીજી તરફ સત્યજીતસિંહભાઈ અહીંયા મત માંગવા આવ્યા છે. એક ખેડૂતને તેઓ મળ્યા કે જેઓ અહીંયા છેલ્લા ઘણા સમયથી આંદોલનના માર્ગે બેઠા છે. સત્યજીતભાઈ શું કહેશો, જે પ્રકારે આ રોડ છે આ તમને રજૂઆત પણ કરી રહ્યા છે? ગમે તેમ કરીને વહેલો બનાવો, કેમ કે અમે થાકી ગયા સાહેબ. બાજવા ગામને તમે જો આખો દિવસ આવું કીચડ, ખાડા, ખબોચિયા, અને ભાજપ એવું કહે છે કે વિકાસ વિકાસ વિકાસ. હવે અમે તો તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ. સત્યજીતભાઈ શું કહેશો, આ રજૂઆત કરવા આવ્યા છે પણ ખરેખર શું છે? એના રહીશ છે અને ભાજપના વિકાસની વાત કરે તો હું કહીશ કે ભાજપનો વિકાસ ગાંડો થયો છે. આ રસ્તા ડિંગડોંગ રસ્તા, જે ખાબડદોબડ રસ્તા છે, ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, આઈપીએસએલ છે, રિફાઇનરી છે, જીએસએફસી છે, આટલા મોટા મોટા દેશના સૌથી મોટા પ્રકલ્પો અહીં હોવા છતાં અહીં જો રસ્તાની આવી હાલત થતી હોય તો આ ડેવલપમેન્ટ જે કોંગ્રેસના કાળમાં થયેલી એ ડેવલપમેન્ટને આ લોકો વધાવી નથી રહ્યા. કે ડેવલપમેન્ટ શું છે ભારતીય જનતા પાર્ટીને ખબર નથી. હું સાંસદ હતો ત્યારે 22 યુવકોને નોકરી જીએસએફસી આપી હતી. ત્યાર પછી હું ચૂંટણી 1998માં હારી ગયો. ત્યાર પછી એ જ પ્રોસેસ કમ્પ્લીટ થયેલા તબક્કાવાર છોકરાઓને નોકરીમાં લેવાના હતા. પણ અહીંના ભારતીય જનતા પાર્ટીના જીતેલા સાંસદો કે અહીંના આગેવાનો કે ધારાસભ્યો તમે જોઈ શકો છો 30 વર્ષમાં શું કર્યું, તો કશું કર્યું નથી. શું કોંગ્રેસ તરીકે તમે ઉમેદવાર છો, શું વચન આપો છો જનતાને? હું જનતાને વચન આપું છું કે આ રિફાઇનરી, આ જે નવા પ્રોજેક્ટો લાવી રહ્યા છે, આપણે 7000 કરોડનો પ્રોજેક્ટ લાવ્યો છે, એમાં પણ એ લોકોએ સ્થાનિકોને નોકરીઓ નથી આપી. 80% લોકો બહારથી લાવે છે. એ 7000 કરોડનો પ્રોજેક્ટ લાવતા હોય તો શું 25 કરોડ ખર્ચીના રસ્તા ના ઠીક કરી શકતા હોય? તો આવી ઇન્ડસ્ટ્રીમાં ના ગેટ જ બંધ કરી દેવા જોઈએ. જો હું ધારાસભ્ય થઈશ તો આ રસ્તા, આ ઇન્ડસ્ટ્રીઝ અને જે આવનાર જિલ્લા પંચાયતનું ફંડ, આ ડેવલપમેન્ટ ફંડ જેમનું આવે છે, એમાં રસ્તાઓ સારા બનવા જોઈએ. અહીં સારામાં સારું શિક્ષણની સુવિધાઓ હોવી જોઈએ, કારણ કે અહીંના લોકો આ ઇન્ડસ્ટ્રીઝના પોલ્યુશનના નેજા હેઠળ મરી રહ્યા છે. એ લોકોને વળતર રૂપે સારામાં સારી સુવિધા મળવી જોઈએ. ખેડૂત પણ છે જેમને અત્યારે તમે ધરના પર બેઠા છો અહીંયા? હા, ધરના પર. શું પ્રશ્ન છે? અમારે ગુજરાત રિફાઇનરીમાં 1962 સાલમાં જમીન ગઈ છે. આજ દિન સુધી અમને નોકરી નથી આપી, એટલે નોકરી માટે અમે આંદોલન ચાલુ કર્યું છે. સત્યજીતભાઈ આયા શું વાત કરી, કેવી રીતે તમને મળ્યા? સત્યજીતભાઈ કીધું છે કે હું જીતીને આવીશ તો અમને ચોક્કસ ન્યાય અપાવશે. અત્યારે સત્યજીતસિંહ ગાયકવાડ ગામે ગામ ફરીને બાજવામાં લોકો પાસે જઈને મત માંગી રહ્યા છે અને સાથે એવું પણ કહી રહ્યા છે કે જો તેઓ અહીંયા જીતીને આવશે તો અહીંયાના સ્થાનિક લોકોને તેઓ રોજગારી અપાવશે, સાથે જે રોડ રસ્તા જે છે ખરાબ છે તે ત્વરિતે તેઓ બનાવડાવશે, બ્રિજ ચાલુ કરાવડાવશે. આમ કહી શકાય કે વાઘોડિયામાં આજે બાજવા ગામ આવે છે વિધાનસભા બેઠકમાં, તેની હાલત ખૂબ જ ખરાબ છે અને તેને લઈને સત્યજીતસિંહ ગાયકવાડ વચન આપી રહ્યા છે કે તેઓ જીતીને આવશે તો સૌ પ્રથમ આ કામ તેઓ અહીંયા કરવાના છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.